અંકલેશ્વરના ગઢપુર ગામે સોસાયટીમાં ઝઘડો ન કરવાનું કહેતા ઈસમનું અપહરણ કરી જાનથી મારી નાખવાની કોશિશમાં ત્રણ ઈસમોને 3 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ હતી. મુખ્ય આરોપી સામે કોર્ટમાં હાજર ન રહેતો હોવાની અલગ ચાર્જશીટ પર સુનાવણી ચાલુ છે. 2016માં 19મી સપ્ટેમ્બરના રોજ અંબિકાનગર ખાતે બનાવ બન્યો હતો. 10 ઓક્ટોબર 2016ના દુર્ગા માતાની મૂર્તિ વિસર્જન સમયે સામ્રાજ્ય સોસાયટી પાસેથી ઇકો કારમાં અપહરણ કરી અંદાડા ઓએનજીસી વેલ પાસે લઈ જઈ માર માર્યો હતો. અંકલેશ્વરના ગળખોલ ગામે સોસાયટીમાં ઝઘડો ન કરવાનું કહેતા ઈસમનું અપહરણ કરી જાનથી મારી નાખવાની કોશિશમાં ત્રણ ઈસમોને 3 વર્ષની સખત કેદની સજા ફટકારાઈ હતી. મુખ્ય આરોપી સામે કોર્ટમાં હાજર ન રહેતો હોવાથી અલગ ચાર્જશીટ પર સુનાવણી ચાલુ છે. 2016માં 19મી સપ્ટેમ્બરના રોજ અંબિકાનગર ખાતે આ બનાવ બન્યો હતો. 10 ઓક્ટોબર 2016ના દુર્ગા માતાની મૂર્તિ વિસર્જન સમયે સામ્રાજ્ય સોસાયટી પાસેથી ઇકો કારમાં અપહરણ કરી અંદાડા ઓએનજીસી વેલ પાસે લઈ જઈ માર માર્યો હતો. પોલીસ મથકે 8 ઈસમો સામે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અન્ય 4 ઈસમોને શંકાનો લાભ લઈ આપી નિર્દોષ છોડવામાં આવ્યા હતા. બનાવની વિગતો અનુસાર ગત 19મી સપ્ટેમ્બર 2016ના રોજ ગઢખોલ અંબિકાનગર ખાતે રહેતા સુભાષસિંહ સુદામાસિંહના ઘર પાસે અભિષેક તિવારીએ ઝઘડો કરી રહ્યા હતા. તેને ઝઘડો ન કરવા માટે સુભાષસિંહે અટકાવ્યો હતો. જે તે વખતે અભિષેક તિવારી, અમારા ઝઘડામાં તું શું કામ પડે છે અને જોઈ લઈશ, એનું પરિણામ તમારે ભોગવવું પડશે એવી ધમકી આપી જતો રહ્યો હતો. જે બાદ 11 ઓક્ટોબર 2016ના રોજ સુભાષસિંહ સોસાયટીમાં દુર્ગા પૂજા બાદ વિસર્જન કરવા માટે નર્મદા કિનારે જઈ રહ્યા હતા તે દરમિયાન અભિષેક તિવારી તેમજ અન્ય આરોપી સાથે બાઇક અને ઇકો કાર લઈ તેમની પાછળ ધસી આવ્યો હતો અને સામ્રાજ્ય સોસાયટી પાસે ટ્રેક્ટર રોકી બળજબરીપૂર્વક સુભાષસિંહને ઇકો કારમાં બેસાડીને છાપરા પાટિયા થઈ અંદાડા ગામ ખાતે આવેલ સંતનુ સ્કૂલ સામે ઓએનજીસીના વેલ નજીક લઈ ગયા હતા. ત્યાં ચંદનસિંહ અને મનીષ ઉર્ફે મન્યો ગોપાલ દરબાર લાકડાના દંડા વડે હાથપગમાં સપાટા મારી હાથપગ તોડી નાખ્યા. તેમજ અન્ય આરોપીએ ભેગા મળી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા માટે ત્યાં જ ફેંકીને જતા રહ્યા હતા. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે સુભાષસિંહે ફરિયાદ નોંધાવતા પોલીસે જે તે વખતે ચંદનસિંહ, સંજયસિંહ, રાજુ ઉર્ફે વિનોદ, કપિલ દેવસિંહ, દલપત રણજીત ગોહિલ, હિરેનલાલભાઈ પગી, અભિષેક અવધેશ તિવારી, મનીષ ઉર્ફે મન્યો ગોપાલ દરબાર, સંદીપ ઉર્ફે સોજ્યો દિલીપ ગિરાસત અને અરુણ ઉર્ફે રાજુ ઉર્ફે ડુચો રાધિશ્યામ શિવાજી પાટીલ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અંકલેશ્વરના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જ્યારે કોર્ટમાં કેસ ચાલ્યો તો હોવા છતાં મુખ્ય આરોપી ચંદનસિંહ, સંજયસિંહ હાજર ન રહેતો હોવાથી તેના વિરુદ્ધ અલગ ચાર્જશીટ કરવાનો હુકમ કરી સમગ્ર કેસ અન્ય 7 આરોપી વિરુદ્ધ શરૂ કર્યો હતો. જે કેસ અંકલેશ્વરના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીએસ દરજીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શિલ્પાબેન પટેલની દલીલ, સંયોગિક પુરાવા તેમજ મૌખિક પુરાવાને ધ્યાને લઈ અન્ય 7 પૈકી હિરેનલાલાભાઈ પગી, અભિષેક અવધેશ તિવારી અને અરુણ ઉર્ફે રાજુ ઉર્ફે ડુચો રાધેશ્યામ શિવાજી પાટીલને ઇપીકોની કલમ 325-120B મુજબ 3 વર્ષની સખત કેદની સજા અને દરેક આરોપીને રૂપિયા 5,000 દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદ સજા તેમજ ઇપીકો કલમ 365-120B મુજબ 3 વર્ષની સખત કેદ તથા 5,000 દંડ તેમજ દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. જ્યારે અન્ય 4 આરોપી રાજુ ઉર્ફે વિનોદ, કપિલ દેવસિંહ, દલપત રણજીત ગોહિલ, મનીષ ઉર્ફે મન્યો ગોપાલ દરબાર અને સંદીપ ઉર્ફે સોજ્ય દિલીપ ગિરાસત શંકાનો લાભ આપી નિર્દોષ છોડવાની હુકમ કર્યો હતો.